જામનગરના બેડીના જાણીતા વકીલ હારૂન પાલેજાની હત્યાથી વકીલ આલમમાં રોષ જોવા મળ્યો છે, તેમજ કોર્ટ કાર્યવાહીથી દૂર રહીને વકીલોએ વિરોધ નોંધાવ્યો છે, તેમજ હત્યારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા વકીલ મંડળની માંગ કરવામાં આવી છે. જામનગરના એડવોકેટ હારૂન પાલેજાની સરજાહેર હત્યા નિપજાવવાની ઘટનાના જામનગરમાં વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત એચ સુવાની આગેવાની હેઠળ તમામ વકીલો આજની અદાલતની સંપૂર્ણ પ્રકારની કાર્યવાહીથી અલિપ્ત રહ્યા છે અને બંધ પાડી વિરોધ દર્શાવ્યો છે અને નગર વકીલની હત્યાના બનાવને વખોડી કાઢવામાં આવ્યું છે અને એડવોકેટની હત્યાના આરોપીઓને સ્થવરે ઝડપી લઈ તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે પણ વકીલ દ્વારા ઠરાવ તૈયાર કરીને જિલ્લા પોલીસવાળા લેખિત રજૂઆત કરવામાં આવી છે. આજે વહેલી સવારે તમામ સભ્યો ન્યાયાલયના પટાંગણમાં રોષભેર એકત્ર થયા હતા અને હત્યાના બનાવને વખોડી કાઢ્યો હતો. હર્ષલ ખંદેડિયા, જેડેસ ટીવી, જામનગર. જામનગર બાર એસોસિએશન પ્રેસિડેન્ટ ભરતભાઈ સુવા ગઈકાલે સાંજના ભાગે જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની ઘાતકી રીતે હત્યા થયેલ છે. અગાઉ પણ ટાઉન હોલ વિસ્તારમાં 2018ની સાલમાં સાંજના 8:30 વાગ્યાના ભાગમાં ધમધમતા વિસ્તારમાં કિરીટભાઈ જોશીની ઘાતકી રીતે હત્યા થયેલ હતી. જામનગરની અંદર વકીલોની હત્યાનો આ બીજો બનાવ છે અને ગુજરાતની અંદર પણ ઘણા બારની અંદર વકીલોની હત્યાઓ થયેલ છે. સવાલ મારો એટલો જ છે કે આ જે દુઃખદ ઘટના ઘટેલી છે, જે કાયદા સાથે સંકળાયેલી વ્યક્તિ, જે સમાજના ન્યાયથી વંચિત લોકો માટે ન્યાય માટે લડે છે એવા એડવોકેટ, અને એની પણ જો કોઈ સલામતી ના હોય અને એની પણ સરા જાહેર હત્યાઓ થતી હોય તો હું માનું છું કે ભવિષ્યના દિવસો એવા આવશે કે ન્યાયતંત્રને પણ તાળા લગાડવા પડે. કારણ કે જે બેફામ બની જે ઘૂમતા ડોન અને માફિયાઓ જે પોતાની જાતને સર્વે સર્વા સમજતા હોય, તો એને મારે એક સંદેશ દેવાનો થાય છે કે આ ગુજરાતની અંદર 1.5 લાખ જેટલા વકીલોની યુનિટી છે અને એક વકીલ એક પરિવાર છે. જામનગરની અંદર 2000 જેટલા વકીલોની બૌદ્ધિક સંસ્થા છે. ગઈકાલે જે દુઃખદ ઘટના બની એનો સમગ્ર વકીલ મંડળની અંદર ગુસ્સા સાથે વિરોધ છે અને આ જે કાંઈ બનાવ બન્યો છે એના અનુસંધાને ગુજરાતના ઘણા બધા વકીલ મંડળોએ એના વકીલ તરીકે ના રહેવાના ઠરાવ કરીને મને વોટ્સઅપ ઉપર મોકલી આપેલ છે. ગુજરાતના તમામ બાર જામનગર બારની સાથે છે અને બીજો એક એવા માફિયા અને ડોન થઈને ફરતા માણસોને એક સંદેશ દેવા માગું છું કે આ દેશની આઝાદીમાં જો અંગ્રેજોને ભગાડી મૂકવાની તાકાત વકીલો ધરાવતા હોય તો એવા ડોન કે માફિયાઓ સામે વકીલો ક્યારેય ઝૂકશે નહીં. અને બીજો એક સંદેશ પણ દેવા માગું છું કે જેણે તલવાર વેચીને કલમ ખરીદી છે એની તાકાતને ક્યારેય ઓછી આંકતા નહીં. અને આવતીકાલે આ બનાવના વિરોધમાં જામનગર વકીલ મંડળની અંદર એક મિટિંગનું આયોજન કરવામાં આવશે અને એમાં સર્વાનુમતે જે જે કાર્યક્રમો થશે તે કરવામાં આવશે. જામનગર પોલીસ તેનું કાર્ય કરી રહી છે અને વહેલી તકે આ બનાવની અંદર સાચી રીતે સંકળાયેલા તમામ આરોપીઓને પકડી અને યોગ્ય નસ્યત ના કરવામાં આવે ત્યાં સુધી જામનગર વકીલ મંડળ એને યોગ્ય લાગશે એવી લડત, કાનૂની લડત ચાલુ રાખશે. આજે શું કાર્યક્રમ કર્યો છે? આજે તમામ કોર્ટો માં કાર્ય કે અલિપ્ત રહેવાનો જામનગર વકીલ મંડળે સર્વાનુમતે ઠરાવ કરેલ છે અને આજે અમે ઉગ્ર જે કઈ રોષ છે અમારો એ સૂત્રાચારો દ્વારા વ્યક્ત કરીશું અને આજે કોઈ પણ અસીલ કે કોઈ પણ વકીલ કોર્ટની અંદર ન પ્રવેશે એવી વિનંતી કરશું અસીલોને કે વકીલોના ઠરાવને માન આપે અને આ ગંભીર જે કાંઈ બનાવ છે એ આજે અમારી ઉપર બન્યો છે, કાલે સામાન્ય માણસ કે વેપારી ઉપર પણ બની શકે. તો આવા જે લોકશાહીની અંદર બે ખોફ બનીને ઘૂમતા આખલાઓને નાથવા માટે કાયદો અને વ્યવસ્થા જરૂરી છે અને સમાજનું સંગઠન પણ જરૂરી છે.
પ્રાંતિજુ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન. ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે. લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે. ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ. લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ. પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે. સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજુમાં સિટી સેન્ટર કોમ્પ્લેક્સ સીટ પી અંડર આર હાઈસ્કૂલની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા. કોન્ટેક્ટ નંબર 6351229403 9033878 7875 3